पेट्रोल डीजल अने सीएनजी गैसना भाव में धरकम वधारो थता लोको मूंझवणमां। दिन प्रतिदिन अनेक वस्तुओ मोघी थता मध्यम वर्गनी गृहिणीओने घर चलावुं मुश्किल पड़ी रह्युं छे। त्यारे छेल्ला घणा समयथी पेट्रोल डीजल सीएनजी गैसना भावमां दिन प्रतिदिन ભાવમાં વધારો થઈને 108 રૂપિયા સુધી પેટ્રોલ ડીઝલનો ભાવ પહોંચ્યો છે। ત્યારે વાહનોના ભાડામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે લોકોને એક બાજુ ખાદ્ય પદાર્થના ભાવ સાથે સાથે પેટ્રોલ ડીઝલ ગેસના ભાવમાં વધારો થતાં લોકો પરેશાન બન્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક લોકો પરિવર્તનની પણ વાત કરી રહ્યા છે, જેથી પરિવર્તન આવે તો મોંઘવારીની માજા ધીમી પડે અને લોકોને મોંઘવારીથી રાહત મળે, ત્યારે લોકોમાં મોંઘવારી ઘટે તેવી માંગ ઉઠવા પામી છે। ભાવ વધ્યા છે, એ ઘટવા જોઈએ કે વધવા જોઈએ? હજી કોંગ્રેસ સરકાર હતી ત્યારે તો સારા હતા, પણ આ ભાજપ સરકાર આવી પછી તો નક્કી જ નહીં કેટલા હજી ભાવ પહોંચે। તો તમે સરકારને શું આવેદન કરશો? સરકારશ્રીને કહેવી કે આ જે ભાવ અત્યારે પાછા પડે તો કંઈક અમને ગાડી વાળાને કંઈક લાભ થાય। એટલે ગાડીમાં તમારે અત્યારે ઘણો બોલો ભાવ વધારો કેવી, એટલે કોઈ બાંધતું નથી કંઈ નહીં। અત્યારે ક્યાં સુધીનો ભાવ છે અંદાજિત પેટ્રોલ ડીઝલનો? 108-9 રૂપિયાની ગણતરી છે। તો ઘટવા જોઈએ ભાવ? ઘટવા એટલે તો 80 રૂપિયા થઈ જાય ને તો સારામાં સારું રહે, ગ્રાહકો માટે ને બધાને સારું રહે। મોહમ્મદ સીપી પરમાર, આજે પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે એના બાબતે તમે શું કહેશો? અરે માણસોને તેલ ખાવા નથી, શાકભાજી મોંઘા થાય અને આ પેટ્રોલ ડીઝલ ભાવ ઘટવા જ જોઈએ। આ બાબત સરકાર તમે કેવું આવેદન કરશો? સરકારમાં આયોજન કરું કે જલ્દી જલ્દી આ પેટ્રોલના ભાવ ઘટાડે હવે। તો પરિવર્તનની જરૂર ખરી આ ન ઘટે તો? પરિવર્તનની જરૂર તો ખરી જ છે, ભાવ અત્યારે એટલા બધા આસમાને છે, એ તમને લાગે ખરું ભાવ ઘટશે? ના, ઘટવા જોઈએ ખરા ભાવ? તો તમે સરકારને શું કહેશો તમે? હવે આમ આદમી આવે એટલે બસ, એટલે આમ આદમી ભાવ ઘટાડશે એવું તમને લાગે? હા,